પેટ્રોલિયમ કન્ઝર્વેશન રિસર્ચ એસોસિએશન દ્વારા નેશનલ પેઇન્ટિંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સુરતની સ્વરા ભાદાણીએ નેશનલ પેઇન્ટિંગમાં ચોથો ક્રમાંક મેળવ્યો હતો. સ્પર્ધામાં દેશભરમાંથી 1.49 કરોડ બાળકોએ ભાગ લીધો હતો. સ્વરાએ સૂર્યનો મહત્તમ ઉપયોગ કરી સોલર એનર્જી ઉત્પન્ન કરવા પર ભાર મૂકતું ચિત્ર બનાવ્યું હતું. પેટ્રોલિયમ કન્ઝર્વેશન રિસર્ચ એસોસિએશન દ્વારા નેશનલ પેઇન્ટિંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં 1.49 કરોડ બાળકોએ ભાગ લીધો હતો. જુનિયર કેટેગરીમાં 90 લાખ વિદ્યાર્થીઓ જોડાયા હતા. સ્પર્ધામાં શ્રેષ્ઠ 100 જેટલા વિદ્યાર્થીઓને દિલ્હી બોલાવવામાં આવ્યા હતા. સુરતમાં એસ આર ઇન્ટરનેશનલ સ્કૂલમાં ધોરણ 5માં અભ્યાસ કરતી સ્વરા ભાદાણીએ ચોથું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. તેણે સૂર્યનો ઉપયોગ કરી સોલર ઉર્જાનો ઉપયોગ વધારવા પર ભાર મૂકતું ચિત્ર બનાવ્યું હતું. ચિત્રમાં 3 છોકરી સૂર્યને પકડી ઉભી છે. તે સૂર્યમાંથી મળતી ઉર્જા મેળવે છે. સૂર્ય ઉર્જામાંથી ભવિષ્યમાં પ્લેન, ટ્રેન, કાર, ગાડીઓ વગેરે વાહનો ચાલશે, જેથી પેટ્રોલિયમ પદાર્થનો ઉપયોગ ઓછો કરી શકાય. ગાડીઓમાં બળતણ ભરવા પેટ્રોલને બદલે સોલર પાવર પંપ ઉભા કરવા જોઈએ. પેટ્રોલના સ્થાને સીએનજી અને બાયોગેસનો ઉપયોગ કરવાથી પૃથ્વીનું પ્રદૂષણ ઓછું કરી શકાય છે. ઘરમાં બાયોગેસનો ઉપયોગ કરી શકાય છે. હાઇડ્રો એનર્જીથી વીજળી ઉત્પન્ન કરી શકાય છે. આમ સ્વરાએ પ્રેરણાત્મક ચિત્ર બનાવતા તેને ટેબ્લેટ અને ₹10,000 ઇનામ આપવામાં આવ્યું હતું. બેટા, તારું નામ? મારું નામ સ્વરા ભગાની છે. તું કેટલા વર્ષની છે? 10 વર્ષની છું. કઈ સ્કૂલમાં ભણે? હું એસઆર ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભણું છું. આ નેશનલ પેઇન્ટિંગમાં તે ભાગ લીધેલો, તો એ તને કેવી રીતે ખબર પડી કે આ પેઇન્ટિંગ છે, સ્પર્ધા છે, અને તારું નામ ત્યાં સિલેક્ટ થઈને ગયું? કઈ રીતે થયું એ? પહેલાં તો અમને સ્કૂલમાંથી સબમિશન કરવાનું હતું પેઇન્ટિંગનું. પછી ત્યાંથી અમને ખબર પડે, ઓનલાઈન આવે કે અમે સિલેક્ટ થયા છીએ કે નહીં. પછી જ્યારે મેં નામ વાંચ્યા તો મારું નામ હતું, તો પછી ટોપ 100ને બોલાવે અને એ કોમ્પિટિશનમાં 1 કરોડ 42 લાખ સ્ટુડન્ટ્સે પાર્ટિસિપેટ કરેલો. એમાંથી હું ટોપ 100માં સિલેક્ટ થયેલી. તો જે પણ સિલેક્ટ થયેલા એમને દિલ્હી જવાનું હતું. અને ત્યાં કઈ તું જે સ્પર્ધામાં ગઈ ત્યાં તારી સાથે બહુ બધા લોકો હશે, આખા દેશના બધા જ લોકો, તો ત્યાં તને કેવું લાગ્યું? તારો શું અનુભવ હતો ત્યાં? ત્યાં બધાને જોઈને થોડીક નર્વસનેસ થતી હતી, પણ પછી જ્યારે ડ્રોઈંગ કરવાનો ટાઈમ આવ્યો ત્યારે કોન્ફિડન્સ આવ્યો, પછી કરી લીધું. તે શાનું ડ્રોઈંગ કર્યું હતું? મેં પેટ્રોલિયમ કન્ઝર્વેશન ફોર ફ્યુચર જનરેશનના વિષય પર એક ડ્રોઈંગ કરેલું હતું. તું તારા જેવા નાના નાના બાળકોને શું કહેવા માંગે છે? કે ખાલી સ્ટડીઝ પર જ ફોકસ ન કરાય, એક્ટિવિટીઝ, બીજી બધી એક્ટિવિટીઝ પર પણ જેમાં આપણે સારા હોય એ પણ કરવાનું બોલું છું. થેન્ક યુ સો મચ સ્વરા. આપનું નામ? શ્રદ્ધા પાદાની. આપણે કેવું લાગ્યું આપણી દીકરી આટલી ઇન્ટરનેશનલ લેવલ પર ગઈ અને આપને કઈ રીતે એમને સહભાગી થયા? બહુ ખુશીની વાત છે કે આટલી નાની ઉંમરમાં છોકરી આટલી આગળ જાય છે, તો બહુ સારી વાત કહેવાય. અને એની સહભાગી તો એવું કે એના અલગ સ્કૂલમાં તે ડ્રોઈંગ પેઇન્ટિંગ કરે છે, પણ એને મેં એક્સ્ટ્રા ક્લાસ અને એમાં પણ એ થોડી કરે છે. આપણને કેવું લાગ્યું કે નેશનલ પ્લેટફોર્મ પર આપણી દીકરી પરફોર્મ કરતી, એની સાથે તમે બી નર્વસ થયેલા, એનું એટમોસ્ફિયર ને બધું, એના વિશે થોડુંક કહો કે ત્યાં કઈ રીતનું માહોલ ક્રિએટ થયો હતો? ત્યાં બધા દેશમાંથી અલગ અલગ જગ્યાએથી હતી, કે જમ્મુ કાશ્મીરના, તમિલનાડુ, બધા જ તે બંગાળના, ને બધા અલગ અલગ જે રાજ્યોના જોઈને દીકરી કરતાં તો હું વધારે નર્વસ થતી હતી કે આ એટલીસ્ટ પૂરું કરે તો પણ બહુ સારી વાત છે, કેમ કે એ બધાને જોઈને, એનો માહોલ આપણને જોઈને આપણને જ ગભરામણ થાય. તો એ તો નાનું છોકરું છે તો અલગ વાત છે. તો અત્યારે એને તમને જ્યારે ખબર પડી કે તમારી દીકરીનો ચોથો નંબર આવ્યો છે, એ વખતે આપની શું લાગણી હતી? એ તો તમે વાત જ જોવા દો, કેમ કે આટલા 1 કરોડ 49 લાખમાંથી સિલેક્ટ થવું 100માં, અને તે પણ દિલ્હી જવું, અને આટલા બધાની વચ્ચે જે પરફોર્મ કરવું, એ જ બહુ મોટી વાત છે. એમાં ચોથો નંબર આવ્યો એ તો ખુશીનો કોઈ પાર જ નથી. થેન્ક યુ સો મચ. સોનલ ટોપીવાલા સાથે અશ્મિતા પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.